વડોદરાના નવાયડ વિસ્તારમાં આવેલ નૂતન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નેશનલ કેમિકલ એન્ડ હેલ્થ સેન્ટર કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી છે, જેને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. ગેસ લીકેજ બાદ આગને કારણે લોકોને આંખોમાં બળતરા શરૂ થઈ હતી. શહેરના છાણી વિસ્તારમાં આવેલ નેશનલ કંપનીમાં આજે સવારે આગ લાગી હતી. આ કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. આ ઘટનાની જાણ થતા આખા શહેરની ટ્રાફિક બ્રિગેડની ટીમો અહીં છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ કંપનીના કોઈ પણ સત્તાવાર માણસ અહીં હાજર ન હોવાને કારણે અંદર કેવા અને કયા કેમિકલ છે તેની જાણ ન થતા આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના છાણી વિસ્તારમાં આવેલ નેશનલ કેમિકલ કંપની કે જે બંધ હાલતમાં છે, ત્યારે સવારે 6:30 કલાકની આસપાસ વિકરાળ આગ લાગી છે. આ કંપની બંધ હોવાને કારણે ધુમાડાને નીકળવાનો રસ્તો મળી રહ્યો નથી, પરંતુ ટ્રાફિકના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કંપનીની આસપાસ રહેણાંક વિસ્તાર છે, જેને કારણે આ આગને કારણે વધારે ચિંતા ઉપજાવે તેવું છે. પણ આગ હમણાં ફાયર બ્રિગેડ આવ્યા પછી લાગી છે. ફાયર બ્રિગેડને આગના લીધે નથી બોલાયા, જે તમે કદાચ ધુમાડો નીકળતો હતો, અમે અંદરથી ચેક કર્યું, આગ નથી લાગી. પણ આગ હમણાં 20-25 મિનિટ કે 1/2 કલાક પહેલાં જ આગ લાગેલી છે. અમુક કેમિકલ્સ કદાચ એવા હોય જેમાં પાણીથી ના હોય અને રેતી નાખવી પડે કે ફોમ નાખવી પડે, કદાચ પાણીના કોન્ટેક્ટ થાય એટલે છે. એનું થોડું છે ક્વેશ્ચન નહીં સર, આ લેબોરેટરીના કેમિકલ્સ અમે વેચીએ છીએ. તમારી કંપની કેટલા વાગે ચાલુ થાય? 10:30. કેટલા કર્મચારીઓ હશે આશરે? કોન્ટ્રાક્ટ પર હોય સર. આપણ તો બી કેટલા અંદાજિત કેટલા હોય છે? કદાચ 4-4 ખરા. એટલે આમાં એવું હોય છે આમ રાતની પાડી ને એવું દિવસની પાડી? તો તમારો ટાઈમ શું હોય છે કંપનીનો? ઓફિસ છે. ઓફિસ છે? ઓફિસ બિલ્ડિંગ છે. ગોડાઉન કમ ઓફિસ? ગોડાઉન કમ ઓફિસ. કેટલું અંદર કેમિકલનો જથ્થો હશે અંદાજે? 200-500 કેમિકલની બોટલો હોય છે. ઘણી બધી અંદરથી ધડાકા પણ આવી રહ્યા છે. કોઈ બોટલ હોય છે? હા, કાચની બોટલ છે. એવું થયું? હા, આ કેમિકલની બોટલ ગરમીના લીધે ફૂટી રહી હોય એવું લાગી રહ્યું છે. ના, ફાયર પહેલા હતી નહીં. આ ફાયર હમણાં લાગે. મેં એમને કીધું કે ફાયર તમે કંટ્રોલમાં કરો તો આ બધો પ્રોબ્લેમ સોલ્વ થશે. પહેલા ફાયર હતી નહીં. આ ફાયર બ્રિગેડ આયા પછી લાગેલી છે. પહેલા ફાયર હતી પણ નહીં. પાણી, ઘણા બધા કેમિકલ્સ એવા હોય જે પાણીનો કોન્ટેક્ટ ના કરે. અહીંના સ્થાનિક ઓપરેટરે આ ઘટના અંગેની જાણકારી આપતા કહ્યું કે રહેણાંક વિસ્તારના લોકો જ્યારે સવારે મોર્નિંગ પર જઈ રહ્યા હતા ત્યારે આગની જાણ કરવામાં આવી હતી, જે બાદમાં તેની જાણ ફાયર વિભાગને કરાઈ હતી અને તરત જ ફાયરની ટીમ અહીં આવી ગઈ હતી. આખા શહેરના ફાયર ફાઈટર અહીં આગ બુઝાવવામાં લાગી ગયા છે, પરંતુ આ આગ ઘણી જ વિકરાળ છે. અંદરથી થોડા થોડા સમયે નાના નાના ધડાકાના અવાજ પણ આવી રહ્યા છે. ફાયરના અધિકારીએ આ અંગેની માહિતી આપતા કહ્યું કે જાણી નવા યાર્ડ વિસ્તારમાં નેશનલ કેમિકલ કંપની આવેલી છે, જે વેરહાઉસ તરીકે ઓળખાય છે, જેમાં દવા બનાવવાના કેમિકલ અંદર છે. પરંતુ કંપનીના સત્તાવાર તરીકે કોઈ માણસ અહીં ન હોવાથી અમને ખબર પડી રહી નથી કે અંદર કયા કેમિકલ છે. તો પણ અમે ફોર્મ અને પાણીનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તે પણ જોઈ રહ્યા છીએ કે અંદર કોઈ વ્યક્તિ હાજર છે કે નહીં. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.